हेलो फ्रेंड्स, वेलकम बैक। અને આજે આપણે વાત કરીશું ફરી પાછો જે જીનેટિક્સ નો જે આપણો ચેપ્ટર છે, એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ સમજાવો। હવે સ્વાભાવિક છે કે આપણને અમુક વસ્તુ ખ્યાલ જ છે કે ભાઈ જે લિંગ નિશ્ચયન એટલે શું, તો સૌથી પહેલા જે આપણા રંગસૂત્રો છે, તો જેમ કે હ્યુમનની વાત કરીએ તો જે આપણી 22 જોડ છે એ આપણા દૈહિક રંગસૂત્રો છે, અને એક જે જોડ છે બરોબર એ આપણે જાતીય અથવા જે લિંગ રંગસૂત્રો છે। હવે બીજી વાત એ તમે કરો કે ટોટલ આપણે 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ જે આપણી દૈહિક રંગસૂત્રની જોડો છે, ત્યારે એક જોડ છે તે આપણી જાતિ નક્કી કરે છે, જાતિની અંદર મેલ કે ફિમેલ। પરંતુ આપણે અહીંયા જોવાનું છે એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ સમજાવો। હવે અહીંયા ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે, અથવા દરેક પ્રાણીની અંદર થોડું વેરિયેશન હોય છે, ભાઈ કોઈ સમયુગ્મી હોય, કોઈકમાં ફિમેલ સમયુગ્મી હોય, તો મેલ અયુગ્મી હોય, તો આવી રીતે ઘણું બધું જે વેરિયેશન છે બરોબર, તો એનો જે આપણે લિંગ નિશ્ચયનો છે તે આપણે સ્ટડી કરવાનો છે। હવે ત્યાર પછીની જો હું તમને વાત કરું ભાઈ એક્સ ઓ પ્રકારનું રંગસૂત્ર એટલે શું, તો સૌથી પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ। હવે આ જે ડેફિનેશન છે બરોબર, તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ ઘણી વખત આપણે કીટકોની અંદર પણ આના જે પ્રયોગો થયેલા હતા, સૌથી પહેલા આપણે વાત કરીએ ભાઈ આ જે છે લિંગ નિશ્ચયન બરોબર, એના કીટકો પર પ્રયોગો થયેલા બરોબર, અને આ જે પ્રયોગો ઉપરથી જે છે એને વધારે આખી જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે વાત કરીએ, તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભાઈ એક્સ કાય, એક્સ કાય એટલે શું, એક્સ કાય રાઈટ, યાદ રાખજો મિત્રો એક્સ કાય, કારણ કે આ જે આપણો જે ઇન્ફોર્મેશન છે એ ઘણી વખત આપણે એમસીક્યુ સ્વરૂપે પણ આપણને પૂછાતી હોય છે, એટલે એક્સ કાય રંગસૂત્ર એટલે શું, તો આ બધી વસ્તુ છે એ ખાસ કરીને નોટ ડાઉન પણ કરતા જજો। હવે સૌથી પહેલા વાત કરીએ કે એક્સ કાય છે બરોબર, એ હેન્ડિંગ નામના જે સાયન્ટિસ્ટ છે એટલે કે હેન્ડિંગે કેટલાક કીટકોમાં શુક્રકોષ જંતુની વિવિધ અવસ્થાઓમાં એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચના ઓળખી। હવે સૌથી પહેલા આપણે નોટ ડાઉન કરજો હેન્ડિંગ બરોબર, તો એને શું કરેલું હતું કે હેન્ડિંગ હતા એણે વિવિધ પ્રકારના એટલે કે કીટકોની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા કીટકોમાં શુક્રકોષ જનન, હવે કીટકોની અંદર જે શુક્રકોષ જનનની પ્રક્રિયા થયેલી, તો આ જે શુક્રકોષ જનનની પ્રક્રિયાની અંદર એને એક વસ્તુ એ પણ એને જોવા મળેલી, હવે આ જે શુક્રકોષ જનન દરમિયાન બરોબર એને એક વિશિષ્ટ પ્રકારની કોષ કેન્દ્રની રચના જોવા મળી, વિશિષ્ટ પ્રકારની કોષ કેન્દ્ર સંરચના જોવા મળી। મિત્રો ખાસ આ નોટ ડાઉન કરજો કે હેન્ડિંગે જ્યારે કીટકોની અંદર જે શુક્રકોષ જનન એટલે શું, તો સૌથી પહેલા આપણે એ પણ જોઈએ કે ભાઈ જે શુક્રકોષોની જે સંખ્યામાં વધારો થવો અથવા શુક્રકોષોની સંખ્યા વધી, તો આ જે સંખ્યામાં વધારો થવો એને શું કહેવામાં આવે છે, શુક્રકોષ જનન। પરંતુ શુક્રકોષની અંદર પણ બરોબર જે કોષ કેન્દ્રીય સંરચના જોવા મળી બરોબર, તો આ જે સંરચના છે તો એની અંદર એને એવું જોયું કે શુક્રકોષ જનન પછી 50% શુક્રકોષોમાં આ સંરચના જોઈ શકાય, જ્યારે 50% આ સંરચના જોવા મળતી નથી, એટલે આપણે જોઈએ કે જે 100% જે શુક્રકોષો હતા બરોબર એમાં 50% શુક્રકોષો છે એની અંદર આ સંરચના જોવા મળતી નથી, અને જ્યારે 50% જે શુક્રકોષો છે એની અંદર આ સંરચના જોવા મળતી હતી, એટલે એનો મતલબ શું થયો કે આ જે રચના જોવા મળતી હતી એ શું હતું, આપણો મેઈન ક્વેશ્ચન જોઈએ કે જે 50% આ રચના જોવા મળી અને 50% આ રચના જોવા મળતી નથી, તો આ જે આપણી રચના છે બરોબર, તો આ જે 50% ની અંદર જે
संरचना अपने જોવા મળી બરોબર તો આ જે વચનાનું નામ શું આપ્યું એને એક્સ સ્કાય એટલે ખાસ યાદ રાખજો કે આ જે વચના જોવા મળે છે એનું નામ એને શું આપ્યું એક્સ સ્કાય અને આ જે એક્સ સ્કાય જે સૂત્ર છે બરોબર એને પણ આપણે ઓળખીએ છીએ અને ખાસ કરીને હેકિંગનું એક્સ સ્કાય વાસ્તવમાં રંગ સૂત્ર જ હતું આ જે એક્સ સ્કાય છે એ પ્રકારનું શું હતું રંગ સૂત્ર જ હતું રંગ સૂત્ર બરોબર એટલે આ જે રચના છે એ પણ આપણેની વાત કરીએ ત્યાર પછીની જો વાત કરીએ તો લિંગ વિશેષની એક્સ કો પ્રકારની ક્રિયાવિધિમાં શું જોવા મળે તો આપણે એ પણ જોઈએ કે ખાસ કરીને આપણો ક્વેશ્ચન જે છે કે એક્સ કો પ્રકારની વિશેષની ક્રિયાવિધિ સમજાવો હવે આ જે એક્સ કો પ્રકારની ક્રિયાવિધિ પણ ઘણા બધા કીટકોમાં જોવા મળે છે કીટકોમાં બધા જે અંકોશો એક્સ રંગસૂત્ર હોય છે હવે આપણને ખ્યાલ છે કે ભાઈ અંડકોષો છે બરોબર તો આપણે હ્યુમન ની અંદર પણ આપણે વસ્તુ જોયેલી છે કે ભાઈ ફિમેલ હોય તો એક્સ એક્સ અને મેલ હોય તો એની અંદર શું જોવા મળે છે એક્સ વાય તો આની અંદર પણ એવું જોવા મળે છે કે જે અંડકોષો છે બરોબર તો આ જે અંડકોષો છે એની અંદર પણ કયું રંગસૂત્ર જોવા મળે છે એક્સ રંગસૂત્ર બરોબર હવે જે આ એક્સ રંગસૂત્ર છે તો એક્સ રંગસૂત્રની અંદર જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જે મોટા ભાગના જે કીટકો છે તો એ બધાના અંડકોષમાં એક્સ રંગસૂત્ર હોય જ્યારે કેટલાક શુક્રકોષો આ એક્સ રંગસૂત્ર ધરાવતા અને બાકીના શુક્રકોષો એક્સ રંગસૂત્ર રહિત હોય ઘણી વખત એવું હોય છે કે ભાઈ જે આપણે વાત કરીએ અંડકોષો બરોબર એ એક્સ રંગસૂત્ર હોય જ્યારે શુક્રકોષમાં આની અંદર ફરી પાછા આપણે બે વાર પડીશું કે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ શુક્રકોષોમાં એક્સ રંગસૂત્ર ધરાવતા હવે આની અંદર પણ ઘણી પાછા બે ભાગ છે કે ભાઈ જે અમુક જે આપણે એક્સ રંગસૂત્ર છે શુક્રકોષો એ એક્સ રંગસૂત્ર ધરાવે છે જ્યારે અમુક શુક્રકોષો છે એ એક્સ રંગસૂત્ર ધરાવતા નથી બરોબર તો અહીંયા આપણે શું વાત કરેલી ભાઈ એક્સ જે અંડકોષો છે એક્સ રંગસૂત્ર ધરાવે ત્યારે શુક્રકોષોમાં અમુક રંગસૂત્ર એક્સ રંગસૂત્ર ધરાવે છે ત્યારે અમુક શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવતા નથી એટલે કે એક્સ રંગસૂત્ર રહિત હોય હવે જે એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષો દ્વારા ફલિત અંડકોષ બાધા બને મિત્રો ઘણી વખત આની અંદર શું થાય છે કે ભાઈ જે આપણે અહીંયા એક્સ રંગસૂત્ર જે શુક્રકોષોની અંદર હોય તો જો એક્સ રંગસૂત્ર યુક્ત બરોબર જે માદા અંડકોષ સાથે ધરોકે સંવનન થાય તો અથવા જે આપણે કહીએ કે એની જોડે જે ફલિત થાય તો એ જે છે બરોબર તો ડબલ એક્સ થાય અને કોનું નિર્માણ કરશે તો કે માદાનું નિર્માણ કરશે જ્યારે એક્સ રંગસૂત્ર જે રહિત છે બરોબર તો એના વડે કોનું નિર્માણ થશે નર અંડકોષ અથવા નર જે ફલિત અંડકોષ નર બને છે હવે એનું પણ આપણે ફરી પાછું જોઈએ કે આની અંદર એક્સ એક્સ અને આની અંદર આપણે એક્સો તો ખાસ કરીને એ પણ આપણે વાત કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે સૌથી પહેલા આપણે વાત કરીએ ભાઈ એક્સ ઓ બરોબર તો અહીંયા આપણે એમ કહીએ અંડકોષ શુક્રકોષ હવે અંડકોષની અંદર આપણે વાત કરીએ ભાઈ જે કેવું છે એક્સ રંગસૂત્ર યુક્ત જ્યારે શુક્રકોષની અંદર આપણે કે અંડકોષમાં તો એક્સ રંગસૂત્ર છે પણ શુક્રકોષની અંદર આપણે બે સંભાવના છે કે ભાઈ અમુક જે શુક્રકોષો છે એમાં એક્સ રંગસૂત્ર છે જ્યારે અમુકની અંદર એક્સ રંગસૂત્ર જોવા મળતું નથી હવે જે આપણે એમ કહીએ કે એક્સ રંગસૂત્ર છે તો અહીંયા આપણે કહીએ કે આ અંડકોષ છે બરોબર આ બંને શુક્રકોષ છે હવે આ જે શુક્રકોષ છે બરોબર એક જે શુક્રકોષ છે એની અંદર રંગસૂત્ર જોવા મળતું નથી રંગસૂત્ર જોવા મળતું નથી
જ્યારે આ જે શુક્રકોષ છે એમાં એક્સ રંગસૂત્ર જોવા મળે છે. મિત્રો અહીંયા શું થશે કે જ્યારે આપણે કોઈ એક્સ રંગસૂત્ર રહિત છે શુક્રકોષ, તો જ્યારે એનું અંડકોષ જ્યારે ફલિત થશે બરોબર, તો આવી અવસ્થાની અંદર અહીંયા કોનું નિર્માણ થશે, તો કે માદાનું નિર્માણ થશે. હવે ત્યાર પછી અહીંયા એવું પણ છે ભાઈ અંડકોષ છે બરોબર, તો શુક્રકોષ એક્સ રંગસૂત્ર વિહીન હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર અહીંયા શું જોવા મળે છે, કોનું નિર્માણ થશે, ગર્ભનું નિર્માણ થશે. અથવા જે અંડકોષ છે એ એક્સ રંગસૂત્ર વિહીન જ્યારે શુક્રકોષથી ફલિત થાય ત્યારે નર બનશે, જ્યારે એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષથી અંડકોષ ફલિત થાય ત્યારે શું બનશે, માદા બનશે. એટલે આ જે પ્રકારનું જે નિશ્ચયન છે એને કેવું કહેવામાં છે, એક્સ ઓ પ્રકારનું લિંગ નિશ્ચયન. તો હવે ત્યાર પછીની જો આની અંદર આપણે વાત કરીએ, તો ખાસ કરીને દરેક બાબતની અંદર આપણે થોડું થોડું શું, તો કે વેરિએશન આપણને જોવા મળતું હોય છે. અને લિંગ નિશ્ચયનમાં અગત્યની ભૂમિકા ધરાવતા આ એક્સ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર નામ આપવામાં આવ્યું. ઘણી વખત આપણને ખ્યાલ છે કે ભાઈ જે લિંગ નિશ્ચયની અંદર અહીંયા આપણે મહત્વનો ભાગ કોણ ભજવે છે, એક્સ. હવે એક્સ કેમ મહત્વનો ભાગ ભજવે છે, તો કે જ્યારે એક્સની હાજરી કે ગેરહાજરીની અંદર નર અને માદાનું નિર્માણ થાય. મિત્રો યાદ રાખજો કે અહીંયા આપણે જે એક્સ રંગસૂત્રથી અથવા એક્સ રંગસૂત્ર દ્વારા આપણે નર કે માદા પ્રાણીનું નિર્માણ થતું હોવાથી અહીંયા એક્સ છે તે મહત્વની અથવા અગત્યની ભૂમિકા ભજવે છે. તો એ પણ આપણે લખી દઈએ, એક્સ રંગસૂત્ર અગત્યની ભૂમિકા ભજવે છે. શું કામ ભજવે છે, તો આપણને ખ્યાલ છે કે એક્સ ની હાજરી હોય શુક્રકોષમાં તો માદા બનશે, પરંતુ જે શુક્રકોષમાં એક્સ કાયમી જો ગેરહાજરી હશે બરોબર, તો શું બનશે, નર બનશે. એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા નર બનશે કે માદા બનશે તો એનો ટોટલી જે આધાર છે અથવા ટોટલી જે ડિપેન્ડન્સી છે બરોબર, એ કયા ક્રોમોઝોમ ઉપર રહેશે, એક્સ ક્રોમોઝોમ ઉપર. હવે ત્યાર પછીની જો આપણે વાત કરીએ, તો ખાસ કરીને આ જે દરેક બાબત છે બરોબર, તો એની અંદર આપણે એ પણ વાત થઈ, હવે આની અંદર જે આપણે દેહી રંગસૂત્રો છે બરોબર, એ મોસ્ટ ઓફ નર અને માદામાં સરખા હોય. હવે આપણે ખ્યાલ છે કે ભાઈ આની અંદર જે નર છે અને માદા છે બરોબર, તો બંનેની અંદર આપણે શું હોય છે, મોસ્ટ ઓફ આપણે કિસ્સામાં એવું હોય એના જે દૈહિક રંગસૂત્રો છે એ નર અને માદામાં કેવા હોય, સમાન. તો એ પણ વાત કરીએ કે ભાઈ રંગસૂત્ર છે, રંગસૂત્ર એ ટોટલ કેટલા પ્રકારના છે, બે પ્રકારના બરોબર. એક તો દૈહિક રંગસૂત્ર અને ત્યાર પછી કેવા છે, જાતીય રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર અને જાતીય રંગસૂત્ર, જાતીય રંગસૂત્રની અંદર ફરી પાછા આપણે બે ભાગ પડશે, એક તો નરના રંગસૂત્ર અને માદાના રંગસૂત્ર. પરંતુ મિત્રો અહીંયા જે જાતીય રંગસૂત્ર છે એની અંદર નર અને માદાની અંદર વેરિએશન જોવા મળે છે, પરંતુ જે દૈહિક રંગસૂત્ર છે એ નર અને માદામાં બાકીના બધા જે રંગસૂત્રો છે જેને આપણે જાતીય રંગસૂત્ર છોડી અને બાકીના જે બધા રંગસૂત્રો છે બરોબર, એ નર અને માદામાં કેવા હોય ને, સમાન. તો આપણે અહીંયા એ પણ લખી શકીએ કે દૈહિક રંગસૂત્રો છે બરોબર, એ નર એન્ડ માદા બરોબર, આ બંનેમાં કેવા જોવા મળે છે, સમાન. તો આ જે વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ, દૈહિક રંગસૂત્ર. ખાસ કરીને આ હ્યુમનની અંદર પણ આ વસ્તુ આપણે જોવા મળે છે, પરંતુ આ જે રચના છે બરોબર, એક્સો પ્રકારની લિંગ છે એ ખાસ કરીને કીટકોની અંદર આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ આપવું એવું આપી શકીએ કે તીતી ઘોડાના નરમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત અયુગ્મી એક્સ રંગસૂત્ર, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ રંગસૂત્રની એક જોડ હોય છે. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ અહીંયા આપીએ, તો ખાસ કરીને એ
तो भाई युग्मी अने समयुग्मी अने अयुग्मी ये तमने ख्याल छे के जे जोड़मा होय बराबर एने युग्मी कहेवाय अने जे जोड़मा नथी तेने आपणे शुं कहेवामां छे अयुग्मी। तो अहींया दैहिक रंगसूत्र ने बाद करता जे जातीय रंगसूत्र छे तो ए जातीय रंगसूत्र नी अंदर आपणे बे भाग करी शकाय छे अथवा बे वस्तु छे त्यानी अंदर जे मादा छे अने नर छे बराबर। तो मादानी अंदर एक्स रंगसूत्र ने कारणे आपणे एनी अंदर समयुग्मी समयुग्मी मित्रों समयुग्मी नो मतलब शुं थाय आपणे जे पहला लेक्चर नी अंदर जोयेलो हतो के भाई समयुग्मी एटले बन्ने समान रंगसूत्रोनी जोड़ी होय तो आ जोड़ीने आपणे शुं कहेवाय युग्मी तो खरी ज अथवा आपणे युग्म तो कहेवाशे ज कारण के जोड़ी छे परंतु जे समान होय अथवा बन्ने रंगसूत्रोनी समान रंगसूत्रो भेगा थई अने जे जोड़ी बनावे तो एने आपणे शुं कहेवामां आवे समयुग्मी बराबर। अने कदाच જ્યારે કોઈ બે રંગસૂત્ર હાજર હોય ધારો કે માદાની મનુષ્યમાં માદાની અંદર એક્સ એક્સ એટલે બંને એક્સ થયા એટલે આપણે એને શું કહેવામાં આવે છે સમયુગ્મી એટલે કે બંને છે યુગ્મી ખરા પરંતુ કેવા સમયુગ્મી। આ ઉપરાંત જે નરની અંદર આપણે વાત કરીએ ભાઈ એક્સ વાય હોય તો અહીંયા પણ જોડી તો છે જ પરંતુ એક્સ અને વાય બંને અલગ હોવાથી એને આપણે શું કહેવામાં આવે છે વિષમયુગ્મી શું કહીશું આપણે વિષમયુગ્મી જાતીય રંગસૂત્ર અયુગ્મી નો મતલબ શું થાય છે કે જોડમાં પણ નથી આપણે અહીંયા વિષમયુગ્મી નહીં લખીએ પરંતુ શું લખીશું અયુગ્મી। અયુગ્મી નો મતલબ શું થાય છે અહીંયા જોડી બનતી નથી એટલે ફક્ત એક જ રંગસૂત્ર છે જ્યારે માદાની અંદર આપણે કેવા છે બે રંગસૂત્ર આવેલા છે એટલે આ જે થઈ વાત બરોબર જેને આપણે શું કહેવામાં છે એક્સ ઓ પ્રકારની વિનિશ્ચયની ક્રિયાવિધિ એટલે આ પણ ખાસ કરીને આપણે આગળ ઘણી જગ્યાએ આપણે આ જોવા મળશે બરોબર। તો આ પણ તમે નોટ